सदानन्दं बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनं प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयोर्मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्रीहरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी बधाई भक्तों ने थी जय स्वामीनारायण सद्गुरु भूमानंद स्वामी શ્રી ઘનશ્યામ લીલામણ સાગર ગ્રંથની અંદર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ અને રામશરણજી એમના સંવાદથી ભગવાન શ્રીહરિના બાળ ચરિત્રોને લખે છે. ગઈકાલની કથા દરમિયાન અયોધ્યા પ્રસાદજી મહારાજે રામશરણજીને એક ચરિત્ર સંભળાવ્યું કે અન્નકૂટનો દિવસ આવ્યો છે અને ઘનશ્યામ મહારાજે કીધું આપણા ઘરમાં ઠાકોરજી છે, આપણે એમને જ અન્નકૂટ ધરવો છે. દિવાળીનો પવિત્ર દિવસ છે, એ દિવાળીના દિવસે મહારાજે ભક્તિ માતાના વાત કરી અને રાત્રે બધી બાઈઓ પકવાન બનાવવા માટે મંડી પડી. જે જે વસ્તુ કોઈને આવડે નહીં એ પાછા મહારાજ કે આ વાત આ વસ્તુ બનાવી, બાઈઓ કે અમને નથી આવડતું, મહારાજ કે લો હું શીખવાડું. દરેકને આશ્ચર્ય એ લાગે કે આવડો નાનો ઘનશ્યામ એને આટલી બધી મીઠાઈઓને આટલા બધા પાક બનાવતા કેમ આવડે. ઘણીક વખત ભગવાનના ચરિત્રો એવા હોય કે જ્યારે મનુષ્ય ચરિત્ર કરે અને પડદો નાખી દે જીવની બુદ્ધિ ઉપર, જીવને ત્યારે એમ કલ્પના થાય કે આટલી બધી વસ્તુઓ ભગવાનને કેવી રીતે આવડે. પણ ભગવાન કે ભાઈ તમે જેટલી નથી જોઈ એના કરતાં વધારે મારે તો બ્રહ્માંડે બ્રહ્માંડે એક એક ભગતને ઘેર કેટલી પ્રકારની વસ્તુઓ મને ધરાવાતી હોય એ બધી જ્ઞાન ભગવાનને હોય. આગળ હવે સવાર પડવા આવ્યું છે, દિવાળીને બીજે વાસર અન્નકૂટનો દિન ભક્તિએ તે ભામનીઓને રીત બતાવી છે ભિન્ન. શૌચ વિધિ સ્નાન કરીને બાઈઓ થઈ છે તૈયાર, બીજી રસોઈ કરવા લાગ્યા રસોડાની તે હવાર. કોરું બનાવવાનું હોય ને બધું રાત્રે બનાવી દીધું, હવે ભીનું બનાવવાનું હોય, શાકભાજી છે ભાત છે દાળ છે એ બધું તો તાજું જોઈએ, એટલે બીજે દિવસે સવારની અંદર પાછી શૌચ વિધિ બધી કરી અને પછી પાછા બહેનો સ્નાન કરીને પવિત્ર થઈને રસોડાની અંદર ગયા. એવું શીખવાડે છે કે ઠાકોરજીનો થાળ કરવો હોય, ઠાકોરજીને ધરાવવાનું હોય રસોડાની અંદર, સત્સંગીના ઘરમાં નાયા ધોયા વિના કશું બનાવવા જવાય જ નહીં, નાહી ધોઈને પવિત્ર થઈને પછી જ રસોડામાં પ્રવેશ કરાય. કારણ કે રસોડામાં રંધાતું અન્ન એ અન્ન ઠાકોરજીને ધરાવતા જ પછી જમવામાં આવે એનું જ મન બને છે. અપવિત્રતાથી બનેલી વસ્તુ
એને ભગવાન અંગીકાર કરતા નથી. ભગવાન અંગીકાર કરતા નથી એટલે પ્રસાદી થતી નથી. પ્રસાદી થતી નથી એટલે આપણા ખાવાથી એ અન્નનું મન એ વિકારયુક્ત અને બધી જ રીતે અશુદ્ધ બને છે. અને પછી ભગવાનનું ભજન કે ભગવાનનું સ્મરણ સહેજે થઈ શકતા નથી. અને જો પવિત્રતાથી ઘરમાં રહેવામાં આવે, પવિત્રતાથી રસોઈ કરવામાં આવે, પવિત્રતાથી મહારાજનો થાળ ધરવામાં આવે તો એ પરિવારોની અંદર બુદ્ધિ પણ નિર્મળ રહે છે, એ પણ આપણને પ્રત્યક્ષ દેખાય છે. પ્રેમવતીજી પાસે બેઠા બીજી બાઈઓ અપાર, પાકશાળામાં જે જોઈએ તે આપે છે વસ્તુ સાર. અપૂપ શિરોને લાપસી વળી કર્યો છે કંસાર, ગળી રોટલી કરી મોડી કેસરીઓ કુરસાર. સેવવાદી સગડી વસ્તુ સર્વે તે કરી તૈયાર, પય પાક બાસુદી ચીજો કરે છે ધર્મ કુમાર. કેટલી બધી વસ્તુઓ સવારની અંદર પાછી બનાવવાની ચાલુ કરી તો કે છે શીરો બનાવ્યો, માલપુડા બનાવ્યા, કંસાર બનાવ્યો, દૂધપાક બનાવ્યો, બાસુદી બનાવી, સેવો બનાવી, એવી બધી અલગ અલગ વસ્તુઓ સવારની અંદર તાજી બનાવી. ધર્મકુમાર કરે છે એમ લખ્યું છે. ભગવાન ઘનશ્યામ મહારાજ બનાવે છે, બધું શીખેલા છે ને. ભક્તિ માતાએ શિખંડ કર્યો, લઈ સુવર્ણ પાત્રમાં ભર્યો, ગોળ સાકર ના જે મિષ્ટાન, પૂરી પોચી કરી સ્વાદવાન, પાપડ દહી વડા પૂરણ, સારું વગાર્યું સુંદર સુરન, રંભા ફળ કોળું વળી દૂધી, શાક કર્યા ઘની રાખી સુધી. ભક્તિ માતાએ શિખંડ કર્યો, ગોળ અને સાકરના જે મિષ્ટાન હતા એ બધા બનાવ્યા, પૂરી એકદમ પોચી બનાવી, પાપડ બનાવ્યા, દહીંવડા બનાવ્યા, સુરણનું શાક વગાર્યું, કોળું દૂધી એ બધા એના શાક કર્યા. ઘરમાં ગરમ યતને મૂક્યા, ચતુરાઈ થે તે નવ ચૂક્યા, ચના વટાના વાલ વિખ્યાત, આખા મગ કઢી દાળ ભાત. ચના બનાવ્યા, વટાણા બનાવ્યા, વાલ બનાવ્યા, આખા મગ ફણગાવેલા મગ એ કર્યા, કઢી દાળ ભાત, અને પાછા ગરમા ગરમ ચતુરાઈથી મૂક્યા, ટાઢા નહીં. અમેરિકામાં તો ટાઢું જ હોય, ટાઈમે ગરમ કરીને ભગવાનને દેવાનું હોય. યથા દેહે તથા દેવે એવું છે. માઇક્રોવેવ મોટી માં, અમેરિકાની માં કોણ? માઇક્રોવેવ. સીધું તાજું ગરમ કરીને ખવડાવી દે છોકરાને ઘરમાં ગરમ. દાદા ગમે એટલું ઠંડુ થઈ ગયું હોય પણ ડીશ સહિત માઇક્રોવેવ રૂપી માને આપીએ કે મામા ગરમ કરી દે તો ચાર આંટા મારે ને ધુમાડા કાઢીને બહાર આપી દે કેમ. અને પછી આપણે આમ મૂકીએ તો 70 વર્ષની ઉંમરે પોચું લાગે અને ઉતરતું જાય અંદર. ચાર બે રોટલી ખવાતી તો ચાર જમાઈ જાય, કારણ કે માઇક્રોવેવ રૂપી માં મળી ગઈ ને. માં તો આમે પ્રેમથી જ જમાડે એટલે બહુ ડાઈ માં છે. બીજી માં કામ લાગે કે ના લાગે પણ અમેરિકામાં તો એ જ માં કામ લાગે. તાંદળ જાની ભાજી વંતાક, મૂળા મોગરી મેથીનું શાક, સુવા ભાજી પાપડી ગલકા, લીલવા અડવી છે હલકા, ચીબળા ટમેટા સકરિયા, કોબીચ આદિ શાક કરિયા, જોઈએ તેવો મસાલો નાખી, વહની ઉપર મૂક્યા છે રાખી. ઓહો કેટલી બધી જાતના શાક બનાવ્યા. પરવળનું શાક, રતાળું, બટાકા, કારેલા, તાંદળ જાણી ભાજી,
મૂળા, મોગરી, મેથીનું શાક, સુવાભાજી, પાપડી, ગલકા, લીલવા, અડવી એટલે પતરેલીના પાન, ચીભડા, ટમેટા, સકરિયા, કોબીજ, આ બધું મસાલો નાખીને અગ્નિ ઉપર મૂક્યા છે, હજુ તો બનાવે છે, ચડવા મૂક્યા છે. એહ આદિ ગણી જાતના શાક કર્યા નાના પ્રકારના પાક, થયા સામાન સર્વે તૈયાર, અન્ન કોટ તના જેની વાર. હવે ભીનું બધું તૈયાર થઈ જવા આવ્યું છે. ભક્તિ માતાએ કીધું ઘનશ્યામ મહારાજને, કણકુટ બધો જ તૈયાર થઈ જવા આવ્યો છે. હરી ઉઠ્યા કરવા તપાસ, માતા પિતાને રાખ્યા છે પાસ, બાકી રહે નહીં કોઈ વસ્તુ, સંભાળી જુએ છે તે સમસ્તુ. ભગવાન પાછા બધી વસ્તુ ચેક કરવા નીકળ્યા, ઇન્સ્પેક્શન. અણકૂટને પહેલાં પરમિટ મળે કે અણકૂટ આવે ધરાવા એવો થઈ ગયો છે તો, નહીં તો મહારાજ કે હાંજે, પણ એક પણ આઈટમ બાકી રહેવી જોઈએ નહીં, કારણ કે જમવાની છે કોને, પોતાને જ જમવાની છે. પછી કસર રાખીએ આપણે, આપણે ના રાખીએ ને. કોઈ આપણી ડીશમાં, કોઈ આપણી ડીશ લેવા ગયા હોય કે હું તમારી ડીશ લઈ આવું છું, ઉભારો ઉભારો ઉભારો, હું ડીશ લઈ આવું છું, હું છે ને આ એકો પહેલાં, અરે ભાઈ આ છે આ છે આ છે આ છે આ છે, સારું જો પહેલાં છે ને આ પાંચ વસ્તુ મૂકજો, પછી જગ્યારે ડીશમાં તો ઓલું મૂકજો, બાકી કંઈ જરૂર નહીં, મારે તો આ મળી ગયું એટલે ચાલે, મારે તો આટલું મળી ગયું એટલે ચાલશે. ચાલશે નહીં ભાઈ, તમારે એ જ ખાવું છે એમ કહો. એમ કે ઘણાને એવું હોય કે શું છે, પહેલાં કેટલી આઈટમ છે, 25 છે, શું શું છે, થૂલી છે, થૂલી છે, ત્યાંથી શરૂઆત કરે, પછી ધીરે ધીરે કે હલવો છે, પેંડા છે, બરફી છે, સમોસા છે, ભજીયા છે, પીઝા છે, હા તો બસ ઓલું પહેલું રહેવા દેજો, પાછળથી જે કંઈ હોય ને એટલામાં આપણે ચાલશે, બધું આપણે ના જોયું, મારે એવું નહીં બધું જ ખાવું, એમ બે ચાર વસ્તુ હોય ચાલે આપણે, પણ કેવું જોઈએ, સારું જોઈએ, બે ચાર વસ્તુ હોય તો ચાલે પણ સારું જોઈએ. ભગવાન કે મારે તો સારું જોઈએ, અને કદાચ થૂલું હોય તો થૂલું જોઈએ, પણ મારે બધું જોઈએ ભાવ પ્રમાણે. એટલે મહારાજ એક એક આઈટમ ચેક કરવા નીકળ્યા. મહારાજ કે ઓકે, લિસ્ટ આમ બધું મગજમાં જ હોય, કાગળમાં જ લખવાનું હોય નહીં ભગવાનને, બધું આમ જોતા ગયા, બધી તપાસ કરી, માતા પિતાને હારે રાખ્યા, સર્વે સામગ્રી તૈયાર જોઈ, બોલ્યા પ્રીતમજી પ્રીત પ્રોઈ, હે દાદા સુનો આપ ભીતા, મારું વચન પરમ પુનિતા, ગોવર્ધન પર્વત કરીએ, એની પૂજા પ્રેમે આચરીએ, કેસર કુમકુમ અક્ષત સાર, પુષ્પે પૂજા કરી ધરી પ્યાર. પિતાને ઘનશ્યામ મહારાજ કે સૌથી પહેલાં તો ગોવર્ધન બનાવવો પડે, ગોવર્ધનની આપણે પહેલાં પૂજા કરીએ, કારણ કે અન્નકૂટની પ્રથા ગોવર્ધન આગળ ભગવાન શ્રીકૃષ્ણએ અન્નકૂટ ધરાવ્યો, ત્યારથી ઇન્દ્રના અન્નકૂટને રદ કર્યો, ઇન્દ્રની સીટને કાપીને ગોવર્ધન રૂપે ભગવાન ત્યાં થયા અને ગોવર્ધનજીને અન્નકૂટ ધરાવ્યો, તે દિવસથી આ અન્નકૂટની પ્રથા સમાજમાં પ્રવર્તેલી છે. એટલે આમ તો ભગવાન આગળ જ્યારે અન્નકૂટ કરે ત્યારે ભાતનો આખો ગોવર્ધન પર્વત જેવો બનાવે, ગોવર્ધન પર્વત. એટલે એવી રીતે ગોવર્ધન પર્વત ત્યાં બનાવે એની પૂજા કરી. ઠાકોરજીના સમીપે શોભે, બાળી બાળી શોભા મન લોભે, હવે પૂરો પિતા અન્નકૂટ, નથી ખામી નથી કાંઈ ખોટ. ઠાકોરજીની બાજુમાં ગોવર્ધન બનાવ્યો, ત્યાં પૂજા કરી, બહુ સરસ શોભે. હવે ઘનશ્યામ મહારાજ કે હવે અન્નકૂટ ભરાવો પિતાજી, હવે વાંધો નહીં, એમ કરીને તૈયારી કરી. રામ પ્રતાપને વસરામ બધાએ આવી ગયા, તત્કાળ બધી સામગ્રી લાવે છે અને ભગવાન પોતાના હાથથી અન્નકૂટ ગોઠવે છે. સર્વે સામગ્રી લાવે છે, સાથે આપે છે હરિવરને હાથે, ઠાકોરજી સમીપે ઠાકોર, ગોઠવે છે શ્રી ધર્મ કિશોર. કોની આગળ ગોઠવે છે? ઠાકોરજીની આગળ ઠાકોર, ભગવાનની આગળ ભગવાન અન્નકૂટ ગોઠવે છે. આ ભગવાનની લીલા છે.
પહેલા અંબુના લોટા ઉત્તમ નિર્મળ ભરી મૂક્યા નવતમ, અબ ખોરા સહિત જ મૂક્યા પાનના બીડા તે નવ ચૂક્યા. પહેલા તો નિર્મળ જળ એ ભરીને મૂક્યું, નહીં તો ઘણી વખત એવું હોય કે જંબાવાળો પૂરું કરવા આવે ત્યાં સુધી પાણી ના આવ્યું હોય, છેલ્લે સુધી પાણી આવ્યું હોય નહીં. જોકે વિદેશમાં તો સિસ્ટમ જ એવી છે ને, ડીશ લઈને જવાનું, છેલ્લે જ પાણી પીવાનું, કારણ કે જેટલું જમાય એટલું આપણું, પણ વચ્ચે વચ્ચે જળ પીવું જોઈએ. તો પહેલાં આંબુના લોટા મૂક્યા, પહેલે પાણીના લોટા મૂક્યા, અપખોરા મૂક્યા ને એની ઉપર પાછા પાનબીડા મૂક્યા. પછી જે લાવેલો સામાન હતો એને ભગવાન ગોઠવે છે, લાડવા ગોઠવે છે, જલેબી ગોઠવે છે, ઘીથી ભરેલા કેટલાય પકવાનો ગોઠવ્યા છે. પછી સામગ્રી સર્વે ઉત્તમ ગોઠવે છે પ્રભુજી નવતમ, જે જે વસ્તુ જોયે જે હઠામ એમ ગોઠવે છે ઘનશ્યામ. ક્યાં કઈ વસ્તુ જોઈએ એમ ગોઠવે છે. હવે એની ખબર કેમ પડે ક્યાં કઈ વસ્તુ જોઈએ? તો જંબાવાળાને ખબર પડે કે મારી ડીશમાં મારે ક્યાં કઈ વસ્તુ ગોઠવવી. ખાના હોય ડીશના, તો કોઈક મોટું ખાનું હોય, કોઈ નાનું ખાનું હોય ને, પછી કોઈને કારેલાનું શાક જાજુ ભાવતું હોય તો એ કયા ખાના મુકાવે? મોટામાં મુકાવે. ઓલો ચમચી લઈને આમ આપતો હોય ને તો કે હું ચમચી, પાંચ ચમચી મૂકી દો, કે ચમચો લો, કાંઈ હરખું કરો. અને ઓલો જો એકને આપીને પાછળવાળાને આવે ના ભાવતું હોય અને ઓલો ચમચો લે, આટલું બધું હોય, બે આપો પ્રસાદીના, કારેલાને આટલું બધું ખવડાવવાના, બીજું કંઈ છે જ નહીં તમારી પાસે, આમ ફેર પડે ને. એમ કોને કઈ વસ્તુ જમવી છે એ ગોઠવતા એને પોતાને જ આવડે, એમ ભગવાનને જ્યાં ઘટે ત્યાં બધી વસ્તુ મૂકે છે. કહેતા ભગવાન કેવી રીતે આને સહજતાથી જમાય, કેવી રીતે કરાય એ. અને ઘણી વખત પીરસવાની પણ કળા છે કે કઈ વસ્તુ કેવી રીતે ક્યાં મૂકીને પીરસવી એ પણ આવડવું જોઈએ, તો તમે સામેવાળો વધારે જમી શકે. પરંતુ ઘણી વખત ખબર ના હોય અને આડે ધડ મૂકે તો ઓલાને જમવું હોય તો એ જમી શકે નહીં. રીત છે બધી, એના ક્લાસ હોય છે, એના શાસ્ત્ર હોય, એ બધા શીખવા પડે, નહીં તો ઘણી વખત એમ થાય. પછી સામગ્રી સર્વે ઉત્તમ અન્નકોટ પૂરી રહ્યા નાથ, પ્રભુજી ધોવા ગયા છે હાથ, ગયા કુવા પર ગીરધારી સુવાસની આપે છે ત્યાં વારી, તે ભાભીએ કર ધોવરાવ્યા રૂડા રૂમાલે કોરા કરાવ્યા, એટલામાં આવ્યા જ્યેષ્ઠ બંધુ ગયા તા વાડીમાં ગુણ સિંધુ. અન્નકૂટ પૂરી રહ્યા પછી પ્રભુજી કુવાએ હાથ ધોવા ગયા, સુવાસીની ભાભીએ ત્યાં પાણી દીધું, રૂમાલ દીધો, એટલામાં મોટા ભાઈ આવી ગયા, વાડીએ ગયા હતા એ. હવે અન્નકૂટનું બધી વસ્તુઓ પૂરાઈ ગઈ છે, પણ પાછું અંદર શાકભાજીને ફ્રૂટ, અરે ફ્રૂટ જોઈએ ને, ફ્રૂટ ગોઠવે અન્નકૂટની અંદર, એ હજુ લાવવાનું બાકી હતું. રામ પ્રતાપજી વાડીએ ગયા હતા, એ લાવવાના હતા. અન્નકૂટ તો ભરાઈ ગયો, મહારાજે હાથ ધોયા. કલ્પદ્રુમ સમજે ફણસ ત્યાંથી ફળ લાવ્યા છે સરસ, રામ જામ નારંગી વિશેક કેરી દાડમ લીલી ખારેક. કલ્પદ્રુમ સમજે ફણસ, કલ્પવૃક્ષ જેવું જે ફણસનું ઝાડ હતું ત્યાંથી ફળ લાવ્યા સરસ, ફણસ લાવ્યા, રામફળ લાવ્યા, જામફળ લાવ્યા, નારંગી લાવ્યા, દાડમ લાવ્યા, લીલી ખારેક લાવ્યા, શ્રીફળ લાવ્યા. આમે એ ફણસના ઝાડે બધું જ થયું હતું, વચ્ચે લીલા આવી હતી ને, કે બધા જ ફળ એક જ ઝાડ ઉપર બધા હતા. અને પછી રામ પ્રતાપજીએ કીધું ખવડાવો ખરા, ત્યારે બધા ઉતારીને જમ્યા ખરા એક ઝાડે. શ્રીફળ, કાજુ, સફરજન, કેળા, શેરડી, જાંબુ એવા અનંત પ્રકારના ફળ ત્યાં આગળ લાવ્યા. અતિ સુંદર ને ઘના મિષ્ટ આપ્યા છે અલબેલા ને જી ઈષ્ટ,
જેવી રીતે થી ઘટે છે જેમ મારે વાલીડે મૂક્યા છે તેમ. પાછા એ ફ્રૂટ કેવા હતા? મિષ્ટ હતા. મિષ્ટ એટલે બહુ સરસ મીઠા હતા એવું. ને અમેરિકામાં તો ફ્રૂટ દીધું હોય તો વિચાર કરવો પડે કે આ ફ્રૂટ જ છે એવું લાગે ને દાદા. પણ શું કરવું, ભગવાનને પણ એવું જ ધરાવવું પડે છે ઘણી વખત. બીજું ફ્રૂટ જ ના હોય તો શું કરો તમે? અહીં અમેરિકાવાળાને ભાવી જાય, કારણ કે રોજ એનાથી ટેવાઈ ગયો એટલે. પણ અમુક ફ્રૂટ તો ખબર નહીં, ભગવાનને ધરાવતાય સંકોચ થાય કે આ ભગવાન જમે કેવી રીતે. એટલે પછી ભગવાનને બાજુની અંદર બપોર મેવો ધરાવીએ ને, ત્યારે કંઈક થોડું ક્યારેક સિંગ ધરાવી દઈએ, શેકેલી કે બદામ ધરાવીએ, થોડો એવો મેવો ધરાવી દઈએ પછી, કે જેનાથી ભગવાનને કદાચ ના ભાવે ઓલું તો ઓલું જમી લે. કેળા તો બધે એક જ રીતના આખી પૃથ્વી પર જ્યાં જાઓ ને એ હરખું હોય, પણ બાકીના ફ્રૂટ અઘરા હોય છે ઘણી વખત સિઝન સિવાય. બારે માસ કેટલીક વસ્તુ મળે પણ ભગવાનને જાય જ નહીં મોટામાં એવું હોય. પણ આ બધા ફ્રૂટ તો બહુ સરસ હતા. ભગવાનને એ બધાય અન્નકૂટની અંદર ઘનશ્યામ મહારાજે ધરાવ્યા. પછી ભાભી કે ઘનશ્યામ હજુ અથાના બાકી રહી ગયા છે ગોઠવવાના, શાકભાજીને બધું ગોઠવી દીધું, અથાનાની જગ્યાઓ છે કે નહીં લાવો બધી ગોઠવી દઈએ. પછી ભાભીએ અથાના દીધા, ઘનશ્યામે ગોઠવવા લીધા. રાઈતા મેથીયા બોળ કેરી, લીંબુ મરવા ખારેક ગનેરી, ફન સાંભળાનું અથાનું, વારે વારે વાલીડે વખાન્યું. કેરી દ્રાક્ષનો મોરબો જેહ, ઠાકોરજીને ધરાવ્યો તેહ. આ બધા દાદા નામ લખી લેજો, આ વખતે અન્નકૂટ થાય ત્યારે આ બધું ધરાવજો. જો ઘનશ્યામ મહારાજ નાના હતા ત્યારે આટલું આટલું જમતા હતા, તો આપણા ઘનશ્યામ મહારાજ 2 જ વર્ષના છે ને, એટલે લિસ્ટ આપી દેજો આ બધું બનાવવાવાળાને. હા, અમારા પાસે રીત શીખવા ના આવતા. રાયતા મેથિયા બોળ કેરી લીંબુ મરચા ને ખારેકના અથાના, ફણસ ને આંબળાનું અથાનું, કેરી ને દ્રાક્ષનો મોરબ્બો, આવો ઠાકોરજીને ધરાવ્યો. એવી રીતે પૂર્યો અન્નકોટ, કોઈ વસ્તુની ન રાખી ખોટ. પછી પિતા બંધુ આદિજન, છુપયા પૂરવાસી પાવન. સર્વે ભેગા થયા તત્કાળ, ઠાકોરજીનો બોલે છે થાળ. તેની પાસે આવ્યા અવિનાશ, થાળી બોલ થાળ બોલી રહ્યા સુખ રાસ. ભગવાને આવીને થાળ બોલવા લાગ્યા, જમો થાળ જીવન જાઉં વારી. હે મહારાજ જમો, મહારાજ પોતે કે હા, હે પ્રભુ જમો. બધાય પ્રેમથી થાળ બોલવા લાગ્યા, ભગવાન જમો ભગવાન જમો આમ કહેવા લાગ્યા. ઘનશ્યામ મહારાજે પાછા ભેગા ભેગા બોલે, હે પ્રભુ જમજો. પછી ધર્મદેવ મહામતી, ઉમંગે ઉતારે છે આરતી. તેહ સમે જોવો ઘનશ્યામે, બીજું રૂપ ધર્યું સુખ ધામે. હવે ચાલુ થઈ ગઈ લીલા, અન્નકૂટ ગોઠવાઈ ગયો છે ને. ધર્મદેવ જ્યારે આરતી ઉતારવા લાગ્યા ત્યારે ઘનશ્યામ મહારાજ ધર્મદેવની આરે જ આરતી ઉતારે છે, બાજુમાં ઉભા ઉભા. પણ બીજા રૂપે કરીને સિંહાસનની અંદર ઓલા ઠાકોરજી છે ને બાજુમાં બેસી ગયા ઘનશ્યામ મહારાજ બીજે રૂપે. બધાએ વિચારે કે ઘનશ્યામ ન્યા ક્યાં ચડી ગયો, પણ જોવે ત્યાં તો ધર્મદેવની બાજુમાં જ દેખાય. ધર્મદેવે આમ આરતી ઉતારતા હતા, ઘડીક ઓલી બાજુ જોયો ને ઘડીક બાજુમાં જોયો, બાજુમાં ઘનશ્યામ દેખાય, ન્યાય દેખાય. ભક્તિ માતાને બધા દૂરથી આરતી કરતા હતા તો એમને જોયું, તો એને એમ દેખાય કે સિંહાસનમાંય ઘનશ્યામ બેઠા છે અને ધર્મદેવની બાજુમાંય ઘનશ્યામ છે. આ કેવું આશ્ચર્ય! આરતી તો ઉતરતા ઉતરી, પણ આવું અદ્ભુત ચરિત્ર બધાએ જોયું. બેઠા ઠાકોરજી કેરે પાસ, સર્વેને જોતા શ્રી જગવાસ. વળી હરિ પ્રસાદની જોડે, બેઠા છે બહુ નામી ત્યાં કોડે. ઠાકોરજીની બાજુમાં બેઠા છે અને એ બેઠા ઠાકોરજીની બાજુમાં બેઠા બેઠા કે કેમ છો, મજામાં સારું છે? તે તો અહીં બેઠેલા પાછા બાજુમાં. બધાને આશ્ચર્ય લાગે કે આ શું જોઈએ છે.
ત્યારે પિતાજીએ તત્કાળ લીધો છે કરમાં મોટો થાળ, થોડી થોડી સામગ્રી જે સર્વ પૂરી થાળમાં લઈ અપૂર્વ. પિતાજી આ જોયું, આવું તો બહુ વખત જોયેલું. ધર્મદેવ તો વિવેકી હતા, તરત એક થાળ લીધો મોટો, દરેક વસ્તુઓ થોડી થોડી એ થાળમાં લીધી અને એક આખો થાળ તૈયાર કર્યો. પેલા અન્નકૂટનું બધી વસ્તુ હતી ને એમાંથી. પોતાની પાસે બેઠા છે શ્રી હરિ, તે મને જમાડ્યા પ્રીત કરી. તે સમય ભાઈ ઈચ્છા રામ બોલાવીને બેસાર્યા તે ઠામ. ધર્મદેવે આખો થાળ ભરીને ઘનશ્યામ મહારાજ બાજુમાં બેઠા હતા ને, જે પોતાની બે છે સિંહાસનમાં બેઠેલા, ને આ જમવાનું ચાલુ કરી દીધું લઈ લઈને. પણ અહીં જે હતા એને થાળ અહીંયા આગળ આપ્યો. ત્યારે ઘનશ્યામ મહારાજે વિચાર્યું, ઈચ્છારામ નાના છે, મારા નાના ભાઈને ભૂખ લાગી હોય. ઈચ્છારામને બોલાવ્યા અને પાસે બેસાડ્યા. નિજ ભેગા જમાડે છે થાળ, દિન બંધુ છે એવા દયાળ. જોવા આવ્યા છે જનય પાર, તે ઠેકાણે હજારો હજાર. ઈચ્છારામને મહારાજે પાસે બોલાવ્યા કે ભાઈ તને મૂકીને મારે કેમ જમાય. બોલાવીને મહારાજ હારે જમવા લાગ્યા, બે જણ એક જ થાળમાં જમવા લાગ્યા. કેટલા ભાગ્યશાળી ઈચ્છારામ ભાઈ, કેટલો પ્રેમ કહેવાય કે ઘનશ્યામ મહારાજ ભેગા જમાડે પોતાની ભેગા. અને એવું જ હતું કે ઈચ્છારામ ઘનશ્યામ મહારાજને મૂકીને ક્યારેય જમતા નહીં. ઘનશ્યામ ના હોય તો ના જમે. શ્રીજી મહારાજ પણ જ્યાં સુધી એ પૂર્વાશ્રમમાં રહ્યા ત્યાં, ઘરનો ત્યાગ નહોતો કર્યો ત્યાં સુધી, શ્રીજી મહારાજ પણ ઘરનો ત્યાગ નહોતો કર્યો ત્યાં સુધી બહુ સાચવતા ઈચ્છારામને. પણ મહારાજને આટલા બધાનો, આટલા બધાને કલ્યાણ કરવાના હતા જીવાત્માઓના, એટલે શ્રીજી મહારાજ છોડીને નીકળે એમને. બાકી સૌ પ્રથમ જ્યારે ઈચ્છારામને રામ પ્રતાપજી જ્યારે લોયામાં આવે છે ત્યારે ઈચ્છારામ વહેલા આવી જાય છે. અને મહારાજને ઈચ્છારામને બહુ હેત. રામ પ્રતાપજી મહારાજને થોડી થોડી કથા વાર્તા બધે સાંભળતા સાંભળતા પાંચ પાંચ દી રોકાતા તીર્થોમાં આવતા હતા. અને ઈચ્છારામથી તો રહેવાતું જ નહોતું. એને ખબર પડી કે ઘનશ્યામ અત્યારે સ્વામિનારાયણ રૂપે ભગવાન છે, ત્યાંથી જ એને ખબર પડી. ગુજરાતમાં છે ને આ જગ્યાએ કાઠિયાવાડમાં છે, એટલે ત્યાંથી મારતે ઘોડે નીકળી ગયા. રામ પ્રતાપજી બધા તીર્થોની અંદર રોકાઈને દર્શન કરે કે ક્યાં જતા રહેવાના, ઘનશ્યામ મળીએ છે. પણ ઈચ્છારામને હરિચરિતનું સાગરમાં લખાયું કે ઈચ્છારામ મહારાજથી રહેવાયું નહીં. ઈચ્છારામજીએ રામ પ્રતાપજીને કીધું, તમારે જ્યારે આવવું હોય ત્યારે આવજો, હું તો વહેલો જઉં છું. અને વહેલા આવી ગયા લોયામાં. પછી રામ પ્રતાપજી મહારાજ આવ્યા, એ તીર્થોમાં ફરતા ફરતા બધે જઈને આવ્યા. એટલે ઈચ્છારામને અને મહારાજને બહુ હેત હતું. પાસે બેસાડીને જમાડ્યા ઈચ્છારામ ભાઈને પણ. કેવા ભગવાન દયાળુ છે, હજારો લોકો આ દર્શન કરવા આવ્યા. દેખ્યા શ્રી હરિના બે રૂપ, પામ્યા આશ્ચર્ય મને અનુપ. સર્વ અંતરયામી શ્રી અવિનાશ, બેઠા છે પિતાજીની પાસ. વળી બીજે રૂપે બહુ નામી, ઠાકોરજી પાસે જમે સ્વામી. બેઉ સ્થાન જમે છે ભોજન, આ તો અકળ કળા છે જન. આ અકળ કળા બે જગ્યાએ જમે છે, આ ભગવાનની અકળ કળા છે. આવા તો શ્રીજી મહારાજે એક નહીં હજારો ચરિત્રો કર્યા છે. જો મહારાજે એક જ સ્વરૂપે ચરિત્ર કર્યા હોત ને તો આટલા બધા ચરિત્રો લખાત નહીં. પણ શ્રીજી મહારાજના ચરિત્રોનું ખાલી આપણે વાંચન કરીએ ને આમ ચિંતન કરીએ એના પરથી જ આપણને એમ હા પડી જાય કે શ્રીજી મહારાજે એક સ્વરૂપે ચરિત્ર નથી કર્યા, કેટલી વખત બે બે, કેટલી વખત ત્રણ ત્રણ, ને કેટલી વખત ચાર ચાર, ને પાંચ પાંચ સ્વરૂપોએ પણ ચરિત્રો કર્યા હોય. એવા ચરિત્રો મહારાજના હોય તો જ આટલા બધા ચરિત્રો વિવિધ પ્રકારના, કેવા મોટા મોટા સંતો દ્વારા, બધા જ પોતપોતાના અનુભવના જોયેલા આંખે દીઠેલા એવા ચરિત્રો એક સાથે આટલા બધા, એ જેવું બતાવ્યું કે શ્રીજી મહારાજે એક સાથે ઘણી બધી જગ્યાએ દર્શન આપી અને ચરિત્રો કર્યા છે. આખા પીપલાનાનો પ્રસંગ છે ને, આખામાં યજ્ઞ કરે ને પીપલાનામાં કરે, બે જગ્યાએ કરેલો. બે ગામના ભક્તો હામાં આવ્યા તો કે તમે જાઓ ને તમે જાઓ, અમે આવીએ છીએ હમણાં.
ઓલાન કે તમારા ગામ આવીએ છીએ ને ઓલાન કે તમારા ગામ આવીએ છીએ. આખાવાળા પીપળાના જાય તો ન્યાય બેઠા હોય મહારાજ, અને પીપળાના આખા જાય તો ન્યાય મહારાજ બેઠા હોય. મહારાજ એકલા નહીં, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, જે જે સંતો કે ભક્તો હોય એ બધા ન્યા દેખાય, એટલા ન્યા દેખાય. આ મહારાજના ચરિત્રો કેવી રીતે, આને કોઈ કોઈ લખવું હોય યથાર્થ તો પણ શ્રીજી મહારાજનો મહિમા લખી શકાય એવો નથી. ભગવાન કે મારા મહિમાના પારને હું પોતે જ પાર પામતો નથી, એવા મહારાજના દિવ્ય ચરિત્રો છે. બે રૂપે મહારાજ એક બાજુ ઉપર ત્યાં ઠાકોરજીની બાજુમાં છે, ન્યાય જમે છે, અહીં આગળ ધર્મદેવની બાજુમાં છે, ન્યાય જમે છે. લોકો આવે છે તો અન્નકૂટના દર્શન તો બાજુ પર રહ્યા, પણ દર્શન કોના થાય? ઘનશ્યામ મહારાજના થાય. અન્નકૂટના દર્શન તો કરવાના જ રહી જાય. હું વસ્તુ બનાવી છે એ તો પછી, પણ હું ઘટના ઘટે છે એ જોવાની તાલાવેલી બધાને વધી ગઈ. એ જ જોવે, એ જ દર્શન કરે, આશ્ચર્ય પામે, અહો અહોપનું અનુભવે. આપણા કેટલા મોટા ભાગ્ય છે કે આવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ નાના બાળ સ્વરૂપે આપણી વચ્ચે આવીને બેઠા છે, એ જ આપણા મોટા ભાગ્ય છે, આવું દરેકને લાગતું. બેઉ રૂપે થયા છે મોરારી, જોઈ સ્થિર થયા નર નારી, બંધુ સહિત કર્યા ભોજન, જમી તૃપ્ત થયા છે જીવન. ચડું કરી ઉઠ્યા લબેલ, કર્યો ખલક પતિએ ખેલ, આશ્ચર્યકારી લીલા પાર, કરે છે નિત્ય ધર્મ કુમાર. આ તો રોજનું થઈ ગયું છે, એક દિવસનો નથી, રોજ આવા આશ્ચર્યકારી ચરિત્રો ઘનશ્યામ મહારાજ કરે છે. પછી ધર્મ ને રામ પ્રતાપ, વસ રામ ત્રવાડી એ આપ, અન્નકોટની સામગ્રી જે હ, સર્વે ઉપાડી લીધી છે તે હ, ગાય ઘાટ તર ગામ તના, ગેર મહેમાન આવ્યા છે ઘના, વળી છુપયા પૂરના જન, સગા સંબંધી સર્વે પાવન. પછી દર્શન થઈ ગયા બધાને, એટલે અન્નકૂટને ઉતારી લીધો, અન્નકૂટ લઈ લીધો, અને ગાયઘાટ ને તર ગામના બધા એમના સંબંધીઓ, કારણ કે ત્યાં બધો એમનો પરિવાર ને બધો સંબંધ થયેલો, એટલે બધા ત્યાંથી સંબંધીઓ આવ્યા છે, મહેમાનો, એ બધાને જમાડ્યા. છુપયા પૂરના બધા સગા સંબંધીઓ, આખા ગામને આમંત્રણ હતું ધર્મદેવને ઘેર, એટલે એ બધા આવેલા હતા, બધાને ભોજન કરાવ્યા, સૌને કરાવ્યા ભોજન પાન, મન પ્રસન્ન થી દઈ માન, હરિપ્રસાદ પરમ ઉદાર, કર્યો રૂડો વિવેક તે વાર. મહેમાનને કેવી રીતે જમાડ્યા? તો કે પ્રસન્ન થઈને, માન દઈને. કોઈને જમાડવા હોય તો સન્માન આપી, પ્રેમથી, પ્રસન્ન મુખે જો જમાડવામાં આવે તો સામેવાળો જમે. અને ઓલાને કે આવે જમી લો, આવે હાલો, આવે જલ્દી ઊભા થાવ, તો જમીએ કે ઓલો. અને ઓલો કે ઓલો સરસ ખુરશી નાખી દો, ટેબલ મૂકી દો, ડીશ ગોઠવી દો, પછી કહો હાલો ને જમવા. ના પણ પુકારે, ના ના જમવું પડે આજે, તો જો તમારા માટે કેટલું અમે બનાવ્યું છે, અમારા ઘેર તમે આવ્યા છો તો. અને પછી ભાઈ ઓલા બે ટેબલ ઉપર, એટલે આમ એક પછી એક વસ્તુ લાવતા જાય ને મૂકતા જાય, ના થોડું તો લેવું પડે, તમે અમારા ઘેર આ જાવ, થોડું તો જમવું પડે. માન દઈને પ્રસન્ન મુખે જમાડે ને, માણસ ભૂખ્યો ના હોય ને તો એને ભૂખ લાગી જાય, અને માણસ ગમે એટલો ભૂખ્યો હોય ને, પણ પ્રસન્ન મુખે જો એને બોલાવવામાં ના આવે ને, તો ભૂખ હોય તોય મરી જાય ભૂખ, એવું થઈ જાય, નથી જમવું આવે, રહેવા દો ને, એમ થાય. એટલે ધર્મદેવને વિવેક છે, પોતાને ઘેર આવેલા મહેમાનો છે અને ખૂબ પ્રેમથી પ્રસન્ન વદને જમાડે છે, બહુ ઉદાર છે, વિવેકી છે, દરેકને જમાડ્યા. પોતાને ઘેર મહેમાન આવે, અચાનક આવી ગયા હોય, અને ઘરમાં ચાર જણનું રાંધ્યું હોય તો પહેલાં કોને જમાડાય? મહેમાનને જમાડાય. પણ પછી એવું કરે કે અમે જમી લઈએ, પછી તમે વધે જ જમજો, તો આવે ઓલો ફરી, ફરી ના આવે, હામુંય જોવે નહીં, એવું છે. અને ઓલા કે કંઈ વાંધો નહીં, અમે તો હમણાં જમીને બેઠા છે, પણ તમે સારું થયું ટાઈમે આવેલો, જમી લો, તો રાજી થાય ને. અમારે સંતો હોઈએ તો સંતોને ઘણી વખત એવું થાય કે ટાઈમે અમારે કોઈક આવી ગયું હોય,
બરાબર. તો ઘણી વખત તો રસોઈ મહારાજને સંતો કે ભક્તો જેટલા આપણે હોય તેટલાને ગણીને રાંધી હોય, અમારા પાસે હોય જ આમ તો એક બે જણ સમય જાય એટલું, છતાંય પણ ક્યારેક લિમિટમાંય બનાવ્યું હોય, બહુ બગાડ થતો હોય, અમેરિકા જેવું હોય પછી રોજ કોને દેવું કેમ કરવું, તો ઓછું બનાવ્યું હોય અથવા ક્યારેક લિમિટે થઈ ગઈ હોય કોઈ વસ્તુ બનાવવામાં, ઓછું હોય તો કહેશે આજે ઓછું બનાવ્યું છે, અને તેથી કોઈ બે કે ત્રણ જણ આવી જાય અચાનક એ ટાઈમે તો સંતો શું કહે, ચાલો બેસી જાઓ પહેલાં તરત. પછી કદાચ ઓછું હોય કે નથી તો કંઈ વાંધો નહીં, સંતો કહેશે સાંજે બનાવવાનો છે ને થાળ ફરી, અત્યારે ફ્રૂટ લઈ લઈએ, સાંજે બનાવવાનો છે ને, કદાચ સાંજ હોય તો કંઈ નહીં કાલ જમવાનું જ છે ને, શું ફેર પડે, બીજું તો હોય જ ને કંઈ ને કંઈ, એ જમાડ લો થોડું, એ જમાડ લો, પાંચ ચાર રોટલી જમતો, ત્રણ જમતો હોય તો આજે એક જમશું, શું ફેર પડે. અને જો રસોડું તૈયાર હોય, જવાય એવું હોય રસોડામાં, તો તરત થઈ જાય, વારે નહીં, હાલો આપણે થોડી વાર બનાવી દઈએ. અહીંયા અમારી એક વખત એમ થયું કે 9:30 થયેલા, ત્યારે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા નહોતી થઈ, ત્યારે આપણે અહીં બહુ કામ ચાલતું હતું મંદિરમાં, અચાનક 10:30 કે 11 થયા એટલે પેલું કામ બહુ ચાલે, ત્યારે તો આપણે પેલું હરિમંદિરનું નાનું સિંહાસન હતું ને, એટલે ઠાકોરજીને રોટલી શાકને એવો થાળ સાદો બનાવી દે, એટલે આપણે બીજું કામ કેટલું બધું હોય, મોટો થાળ કરવા જઈએ તો એ કરીએ કા કરીએ, એટલે ક્યારેક બટાકા પૌવાય કરી નાખ્યા હોય કે ફટ જલ્દી પતે, ભગવાનને મિષ્ટાન દૂધ ને એટલું ધરાવી દીધું હોય, ભગવાન તો જમી લે. ઘનશ્યામ મહારાજ હોય ત્યારે ના ચાલે, પણ હરિમંદિર હોય ત્યારે ચાલે. તો એવી રીતે કર્યું ને, 10:45 થયા અને કોઈ ખબર નહીં કોઈ સંતો અહીંથી નીકળતા હશે, સંતોનો ફોન આવ્યો કે મંદિર દર્શન કરવા આવવું છે તો આવીએ, તો ના પડાય, આવો ને બાપા. પછી પૂછવું પડે કે જમવાનું કેમ, કે જે પ્રસાદ હશે એ લઈ લઈશું. જે પ્રસાદ હશે એ લઈ લઈશું તો અમારે તો અહીં બટાકા પૌવા જતા, એ તો જમાડાય નહીં. બપોર 12 વાગે તાત્કાલિક ભાત મૂક્યો, દાળ મૂક્યું, શાક કરી, રોટલી કરી, બીજું કામ હતા, બે કામ જે હતા બધા પડતા મૂક્યા, અને એ કરવું પડે સંતોને. એટલે મહેમાન કોઈ આવે ત્યારે વિવેકથી રાજી થઈ એને માન સન્માન સહિત આવકાર આપી જમાડવા જોઈએ, રાખવા જોઈએ, હાકતા સ્વાગતા એની કરવી જોઈએ. ભક્તિ ધર્મ ને જોખન ભાઈ, સતી સુવાસીની આદિબાઈ, જમ્યા ભોજન એ રૂડી પેર, એમ વર્તે છે આનંદ ભેર. બધાને જમાડ્યા પછી ધર્મદેવ ભક્તિ માતા એને રામ પ્રતાપજી એને સુવાસીની ભાભીએ ભોજન કર્યું. આ જવાબદાર વ્યક્તિઓ કહેવાય ને ઘરના, એટલે એ બધા મોડા જમ્યા. ધરી છે મનુષ્ય કૃતિ ધીર, સુખ આપે બહુ નર વીર, અતિ દુર્લભ દર્શન જેહ, છુપયામાં લીલા કરે એહ. આવી રીતે મનુષ્ય આકૃતિ ધરી બધાને પોતાની મૂર્તિનું સુખ આપે છે. અતિ દુર્લભ દેવોને પણ જેના દર્શન દુર્લભ છે એવા અક્ષર ધામાધિપતિ ભગવાન શ્રીહરિ છપ્પયામાં આવી રીતે લીલા કરે છે. આવી લીલા અહીંયા આગળ સદગુરુ ભોમાનંદ સ્વામીએ લખી છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય ભોમાનંદ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃત સાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામસરણજી સંવાદે શ્રીહરિ દિવાળીને બીજે દિવસે અન્નકૂટ કર્યો અને સર્વેને 2 રૂપે દર્શન દીધા, એ નામે 97મો તરંગ સમાપ્ત થયો. આવી રીતે અન્નકૂટ જમી અને પછી એ દિવસ પૂર્ણ થયો છે. 97મો તરંગ આમ પૂર્ણ થાય છે. ઘનશ્યામ મહારાજની જે